અરવલ્લી પૂર્વ આઈપીએસ અને એમએલએ પીસી બરંડાના ઘરે તસ્કરો તાક્યા, પત્નીને બંધક બનાવી આચરી લૂંટ. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પૂર્વ આઈપીએસ અને એમએલએ પીસી બરંડાને ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ તેમની પત્નીને બંધક બનાવી લૂંટનો ગુનો આચર્યો હતો. અરવલ્લી જિલ્લાના ભિલોડો તાલુકામાં તસ્કરોએ હવે ધારાસભ્યના ઘરને નિશાને લીધું છે. તસ્કરોએ રાત્રિ દરમિયાન પૂર્વ આઈપીએસ અધિકારી અને હાલમાં ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાના ઘરે લૂંટ આચરી હતી. ધારાસભ્યના પત્ની ઘરે એકલા હતા અને તેમને ઘરમાં જ બંધક બનાવીને તસ્કરોએ લૂંટ આચરી હતી. ઘટનાના પગલે પોલીસનો કાફલો ધારાસભ્યના ઘરે પહોંચ્યો છે. એસપી શેફાલી બરવાલે મીડિયાને જણાવ્યું હતું કે બે શંકાસ્પદોને ઝડપીને તેમની પૂછપરછ હાથ ધરી છે, તેમજ મળેલી વિગતોને આધારે પોલીસની ટીમો પણ તપાસ માટે રવાના કરવામાં આવી છે. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા લૂંટ આચરનારા આરોપીને ઝડપી લેવા માટે થઈને અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી છે. બે શંકાસ્પદો પણ પોલીસે ઝડપી લીધા છે. જયદીપ પાટ્ય, જેડેશ ટીવી, અરવલ્લી. श्री पीसी बरंडा साहब, उनके घर में एक लूट का प्रकरण हुआ. जैसे ही ये बात पुलिस को पता चली, हमारे श्यामला जी के पीएसआई स्थल पर पहुँचे. एलसीबी, पेरोल, फर्लो, एसओजी की टीम सब आई है. सस्पेक्ट, एक दो सस्पेक्ट्स हमारे हाथ में हैं. इंटरोगेशन उनका जारी है. एमएलए साहब से हमने पूरा असेसमेंट मांगा है. ज्वेलरी और कैश मेनली गया है. कितना गया है वो अभी असेसमेंट कर हमें बताएंगे. ये जो दो सस्पेक्ट हमने पकड़े हैं, ये हमारी मेजर लीड्स हैं. हमारी टीम उदयपुर और डूंगरपुर के लिए रवाना हो ही चुकी है. जो भी पता चलेगा पर ये बिल्कुल डिटेक्शन हो जाए. रात्रि સાંજના મેં લગભગ 11:30 સુધી હતી. એકને નવે જાગવાનું થયું હતું. જાગી અને કંઈક ખખડ્યું એટલે મેં બધી લાઇટો ચાલુ કરી અને અવાજ કર્યો બધે, અને પડદો ખોલીને જોયું પણ આજુબાજુ કોઈ નહોતા. ને એના પછી લગભગ 2:30 જેવી મને ઊંઘ આવી ગઈ હતી. અને આ જે ઘટના બની 2:45 આસપાસ, તો મારા ટોટલી હાથ પગ મોઢુંમાં ડૂચો નાખ્યો હતો. ગળું બાંધી દીધું હતું ને મોઢું બાંધી દીધું હતું. એ પોતે પણ બંને જણ બાંધેલી હાલતમાં હતા. ઓફી શકાયું નથી. જ્વેલરી હતી, સેટ હતા અને વિંટીને એ બધું લઈ ગયા છે. પૈસા પણ હતા.